ભચાઉ એ કચ્છનું પ્રવેશ દ્વાર છે. ભચાઉ શહેરના વિકાસ માટે યુવા નગરપતિ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા પ્રયત્નશીલ છે. તાજેતરમાં ભચાઉ નગરપાલિકાએ બજેટ પસાર કરેલ છે. તેમાં 2.5 કરોડના ખર્ચે ભચાઉમાં 2500 લોકો બેસી શકે તેવું આધુનિક સ્ટેડિયમ બનાવવા માટે વ્યવસ્થા રખાઈ છે. આ આધુનિક સંકુલ બની જતા ભચાઉના યુવાનોને રમત ગમત ક્ષેત્રે મોટી સગવડ ઉપલબ્ધ બનશે અને આ સ્ટેડિયમની ક્રિકેટ માટેની પીચ પણ રણજી ટ્રોફી રમી શકાય તેવી કક્ષાની બનશે. 6 માસમાં સ્ટેડિયમ બનાવવાની કામગીરી પૂર્ણ કરાશે તેવી આશા કુલદીપસિંહ જાડેજાએ વ્યક્ત કરી હતી. ન્યૂઝ ઓફ કચ્છના નવીન મહેતાએ આ સંદર્ભે ભચાઉના નગરપતિ કુલદીપસિંહ જાડેજા સાથે ટેલિફોનિક વાત કરી હતી. હવે કુલદીપસિંહભાઈ, ભચાઉમાં એક મોટું વિશાળ સ્ટેડિયમ બને છે તો એની વિગત શું છે અને કેટલા રૂપિયાના ખર્ચે અને કઈ પ્રકારનું સ્ટેડિયમ બનશે એ જરા જણાવો. અમે 2.5 કરોડના ખર્ચે બનાવી રહ્યા છીએ અને ખાસ અમારી નગરપાલિકાને જે આટલા વર્ષોનો જે કચરો નાખવા હતા, જે લેન્ડફિલ કચરો નાખવા માટેની સાઇટ હતી, બરાબર, એ અમે આખી આખી સાઇટ ક્લિયર કરી છે. કચરો બધો ક્લિયર કરી નાખ્યો છે અને ત્યાં અમે આખું સાફ કરીને ક્રિકેટ સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આખું યુવાનો માટે બનાવી છે. જી, અને આ જે બનાવી રહ્યા છો એ કેટલા સમયમાં એ સ્ટેડિયમ પૂર્ણ કરવામાં આવશે? 6 મહિનામાં જ. 6 માસમાં પૂર્ણ કરવામાં આવશે? 6 માસમાં કામ પૂરું થઈ જશે. અચ્છા, એમાં શું આધુનિક સગવડો છે? બધી જે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય એમાં જેટલી સગવડો જોઈ એ પૂરતી તમામ સગવડો. ત્યાં ઓફિસ, કોન્ફરન્સ હોલ, ચેન્જિંગ માટેના રૂમ રાખ્યા છે. બીજા પણ ઇન્ડોર ગેમ માટેની પણ વ્યવસ્થાઓ રાખી છે. ક્રિકેટ માટેનું પણ જે આપણી રણજી ટ્રોફી ને ટાઈપની જે મેચો રમાતી હોય જેના નીતિ નિયમ હોય છે એના ગ્રાઉન્ડના રેડિયસ આખું એ તમામ નિયમો મુજબ આખું બની રહે છે. અને એની પીચ પણ જે સ્પેશિયલી અલગથી માટી આવે એનાથી જ એની પીચ બને, એટલે પ્રોપર જે એના પેરામીટર હોય બધા પેરામીટરને ધ્યાને રાખીને જ આખું ગ્રાઉન્ડ બનાવ્યું છે. અચ્છા કુલદીપસિંહભાઈ, તમે એક યંગ નગરપતિ છો ભચાઉના, તમને આ ક્ષેત્રમાં આવું કામ કરવાનો વિચાર કઈ રીતે આવે? અમે બજેટ બનાવ્યું ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું બજેટ પણ અભ્યાસ કર્યો, મને મોદી સાહેબ ને મને રૂપાણી સાહેબે જે બધા વિષય ઉપર વિચાર્યું. અમે પણ નગરપાલિકામાં વિચાર્યું કે યુવાનો માટે, મહિલાઓ માટે, બાળકો માટે, બુજુર્ગો માટે, આરોગ્ય માટે, શિક્ષણ માટે, રમત ગમત માટે બધા કઈક કઈક કામો બધા નક્કી કર્યા. યુવાનો માટે અમારો યુવાનોની ખાસ વર્ષોથી માંગણી હતી કે સારું સ્પોર્ટ સંકુલ હોય, તો યુવાનો માટે અમે આ મંજૂર કર્યું. બરાબર, તમે ન્યૂઝ ઓફ કચ્છ સાથે વાત કરી, ખૂબ ખૂબ ધન્યવાદ. એ રીતે ભચાઉ શહેરને એક આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મળી શકશે.